देशव्यापी लॉकडाउन करवामां आव्युं हतुं। छूटछाट मळता उद्योगो रोजगार धंधा शुरू थया छे। त्यारे जेतपुर साड़ी उद्योग विश्वभरमां प्रख्यात छे। त्यारे लॉकडाउन खुलता उद्योग शुरू थया छे। त्यारे शुं हालमां उद्योगनी परिस्थिति छे ते अंगे जोईए अमारो विशेष अहેવાલ। જેતપુરમાં કોરોનાની મહામારી બાદ જેતપુરના ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર દ્વારા સવારના 7 થી સાંજના 7 સુધી ઉદ્યોગો ચાલુ કરવાની છૂટછાટ મળેલી હોય, પરંતુ જેતપુરના કારખાનેદારોને ફરી ઉદ્યોગ ચાલુ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। જેતપુરમાં આશરે 1800 થી 2000 સાડીના યુનિટો આવેલા છે, તેમાં વધારે પડતા પરપ્રાંતીય કારીગરોની અછત જણાઈ રહી છે। સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ટ્રેન મારફત જેતપુરમાંથી આશરે 12000 થી 15000 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન મોકલી દેવામાં આવેલ, ત્યારે હાલ જેતપુર ઉદ્યોગો 20-25% ચાલુ થઈ શક્યા છે, જેથી જેતપુરના કારખાનેદારો અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તેમજ હાલ બીજા રાજ્યોમાં જેવા કે મહારાષ્ટ્ર, ઓડિશા તેમજ અન્ય રાજ્યોમાં લોકડાઉન હોય, જેથી કાચા માલની પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેથી હાલ જેતપુર કોટન સાડીનું હબ ગણાતું જેતપુર પુષ્કળ મંદીનો સામનો કરી રહ્યું છે। હાલ કારખાનેદારો સરકાર તરફથી યોગ્ય સહાય મળે અને પરપ્રાંતીય મજૂરો પરત આવે તેવી વ્યવસ્થા કરવા તેમજ અન્ય સહાય કરવા કારખાનેદારો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। જેતપુરની અંદર અત્યારે લગભગ 1400 જેવા યુનિટો છે। લોકડાઉનમાં તો 2 મહિના સદંતર બંધ રહ્યું, પછી જ્યારે બંધ હતું ત્યારે કારીગરને અહીંયા રાખ્યા સરકારના કહેવાથી કે ભાઈ તમારે સાચવવાના રાખવાના રાખ્યા, રોજ પણ આપ્યા। પછી એ લોકોને જવાની વ્યવસ્થા સરકારે કરી કે ભાઈ હાલો, બહુ માથાકૂટ કરતા હતા એટલે સરકારે એને વ્યવસ્થા કરીને અમે ટિકિટ ભાડા આપીને એને મોકલ્યા। પણ અત્યારે પરિસ્થિતિ જેતપુરની એવી છે કે અત્યારે અમારી પાસે 20% કારીગરો છે, પરપ્રાંતિઓ તો બહુ ઓછા છે, પણ ગુજરાતીઓ થોડા કામે લાગ્યા એટલે 20-25% કારીગરો છે। પણ બીજી મુશ્કેલી અમારી જેતપુરની એવી છે કે આ ધંધામાં જે કાપડ આવે છે, જે સફેદ કાપડ આવે છે, એ ભિવંડીથી આવે છે, બોમ્બેમાં પ્રોસેસ થઈને આવે છે, પછી સાઉથમાંથી આવે છે, પણ ત્યાંથી ગાડીઓ જ નથી આવતી, કારણ કે ત્યાં પણ પ્રોડક્શન ઓછું હોવાથી અને આ કોરોનાની મહામારીને હિસાબે હવે ત્યાંથી કોઈ કાપડ અમારે આવતું નથી, વેપારીને કાપડ લેવું હોય તો મળતું નથી અને અહીંયા પ્રોડક્શન છે નહીં, એટલે અમે ચારે બાજુથી અત્યારે ભીસાઈ ગયા છીએ। એક તો કારીગર નથી, કાપડ આવતું નથી, પછી અમારે જે જરૂરિયાત હોય કલર કેમિકલ કે આ તે બોમ્બેમાં અને અમદાવાદમાં બનતા હોય છે, પણ એ મહા મુસીબતે અમને મળતા નથી। ત્યારે જેતપુરમાં અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે ભાઈ, યુપી બિહારમાંથી કારીગરો અમને ફોન કરે છે, અમારે સેટ આવવું છે, અમકો આના હૈ, હમ યહાં આકે ફસ ગયે હૈ, હમકો જેતપુર આના હૈ, કામમાં આના હૈ, તો ત્યાંથી આવવાની કોઈ વ્યવસ્થા નથી। અમે ગુજરાત રાજ્ય સરકારમાં એટલી માગણી કરીએ છીએ કે આ પ્રશ્ન અમારો નહીં પણ રાજકોટને બધાનો છે, તો એટલી વ્યવસ્થા કરે જેવી રીતે અહીંથી મોકલાતા એવી રીતે જો પાછા આવવાની વ્યવસ્થા થાય તો અમારો ધંધો હજી થોડાક અંશે અમારો ચાલુ રહે એવું છે, નહીંતર તો આવનારા દિવસોમાં અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ થશે। જો દિવાળી સુધી કારીગર ન આવે તો અમારો જેતપુર તો ચાલુ કહેવાય પણ બંધ રહેશે એકદમ, અને એના હિસાબે અહીંયા ખૂબ નાના નાના કારખાનેદારો છે કે જે પોતે શેઠ ન કહેવાય, પોતે જ છાપતા હોય ને પોતે જ કામ કરતા હોય, એકા બીજા અંદરોનું કામ કરતા હોય, નાના માણસો છે, હવે એને 25000 મહિને મળતા હોય કે 10000 મળતા હોય તો એ શેઠ ગણાય છે, તો એવા કારખાના અહીંયા 50% છે, તો એની રોજીરોટીનું શું, જેમ કારીગરની રોજીરોટીનું છે એમ પોતાની રોજીરોટીનું પણ સવાલ ઊભો થાય છે। ત્યારે જો આવી રીતે કંઈક કોરોનામાંથી મહામારીમાંથી જો કાપડ આવતું થાય અને અમારો માલ બીજે સપ્લાય થતો થાય, જેતપુરમાં લોકડાઉન પછી જે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે લોકડાઉન પહેલાં વેપારીઓએ ખૂબ જ પોતાના માલો અને સ્ટોકો અહીંયા પ્રિન્ટિંગ માટે અને પોતાની સિઝન હોય એમાં ખૂબ જ સ્ટોક ભેગો કરેલો હતો, એ સ્ટોક પણ વાઇટના રૂપમાં અત્યારે પડી રહ્યો છે, ઉપરાંત કારીગરો એ સમયે જવાની જે સ્થિતિ થઈ એને હિસાબે જેતપુરની અત્યારે હાલત બહુ જ ખરાબ છે। જો થોડી ધીરજ રાખી હોત અને આટલા દિવસ કારીગરો હાચવા અને કારીગરોને જો
ન જવા દીધા હોત તો અત્યારે પરિસ્થિતિ જુદી હોત, પણ અત્યારે 20-25% કારખાનાઓ ચાલે છે. આજનો પ્રિન્ટિંગ થયેલો માલ 1 મહિનામાં તૈયાર થાય છે ત્યાં લગીની અમારી પ્રોસેસ હોય છે. જે પ્રોસેસ 8 દિવસમાં 10 દિવસમાં માલ ઘરમાં આવી જતો એ 1-1.5 મહિનો થાય છે. એટલે બધા આર્થિકો અને 20% કારખાના ચાલતા હોય એમાં ઇલેક્ટ્રિક બિલ, બીજા બધા ખર્ચાઓ અને એ લોસમાં ચાલે છે એવી પરિસ્થિતિ અત્યારે જેતપુરની છે. હવે સરકાર ધારે તો ઘણી મદદ કરી શકે, એને એમના આર્થિક પેકેજો દીધા છે, એમાં પણ હવે હજી સરકાર કંઈ આગલા વ્યાજો. અત્યારે મોટો પ્રશ્ન એ છે કે ધંધો જ ન હોય તો આર્થિક પેકેજ પણ અત્યારે લઈને વેપારીઓ પોતાની કઈ રીતે વ્યાજ ચડાવવા માંગે એ પણ એક પ્રશ્ન છે. અને ડાયરેક્ટલી હવે સરકાર આમાં જે કંઈ ગુજરાત સરકારે પણ એસએમઈ માટેના જે કંઈ નિયમો નક્કી કર્યા છે એમાં હવે કોઈ નાના કારખાનાઓને બેનિફિટ થતો હોય તો થોડું ઘણું એમાં કંઈ મળી શકે, પણ અત્યારે તો સરકાર કઈ રીતે મદદ કરે અને કઈ રીતે કરવા માંગે છે એ કંઈક અમને કોઈ પર્સનલી બોલાવીને પૂછે તો આ વાત શક્ય બને. મજૂરોનો પ્રશ્ન લોકડાઉનની અંદર દરેક કારખાનાએ એસોસિએશને મોટી રકમો વાપરી અને એમને બહુ જ સાંચવા. જેતપુરમાં કોઈ પણ મજૂરની એવી ફરિયાદ નહોતી કે અમને કંઈ જમવાનું નથી મળતું કે આવા પ્રશ્નો કોઈ હતા નહીં, પણ સરકારે જે ટ્રેનો મૂકી અને જે અહીંથી જવાની છેલ્લે ટાઈમે જે વ્યવસ્થાઓ કરી એમાં જેતપુરના જે 16-20 હજાર વર્કરો હતા એ જતા રહેતા બહુ જ જેતપુરને તકલીફ પડી છે. લોકડાઉનને કારણે ઘણા લાંબા સમયથી જેતપુરનો ઉદ્યોગ બંધ રહેલો, ત્યાર પછી લોકડાઉન ઓપન થતાં કારખાનાઓ ચાલુ કરવાની સ્થિતિ હતી ત્યારે જેતપુરની અંદર જે પર પ્રાંતના જે લેબરો હતા એ બધા લેબરોને એમના પ્રાંતમાં એમના ઘર ઉપર મોકલી દેવાની સ્થિતિ નિર્માણ થઈ, જેને કારણે આજે જેતપુરની અંદર 25-30% યુનિટો માંડમાંડ ચાલે એ પ્રકારની સ્થિતિ છે. તે ઉપરાંત પણ આજે બોમ્બે, કલકત્તા અને દિલ્હીની અંદર જે મોટા સેન્ટરોની અંદર જ્યાં જેતપુરને સંલગ્ન વેપારીઓ ત્યાં બેસે છે એ સેન્ટરોની સ્થિતિ પણ કોવિડને કારણે ખૂબ ખરાબ હોવાને કારણે ત્યાં પણ એ લોકો ઓફિસે ન જઈ શકતા હોવાને કારણે પણ કોઈ પણ પ્રકારનો વ્યવહાર જેતપુરના ઉદ્યોગ સાથેનો થતો નથી. એ ઉપરાંત નાઇજીરિયાની અંદર પણ લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે, એટલે એક્સપોર્ટની સ્થિતિ પણ અત્યારે નહિવત જેવી સ્થિતિ છે. યુનિટોની અંદર કામ ખૂબ જ ઓછું છે, 25-30% યુનિટો ચાલે છે અને જેતપુરનો ઉદ્યોગ અત્યારે ખૂબ જ મુશ્કેલી અને સ્ટ્રગલ અનુભવી રહ્યો છે. આમાં આપણે સરકાર કઈ મદદ કરી શકે ખરી? સરકારે આર્થિક પેકેજો રજૂ કર્યા છે. આર્થિક પેકેજોને કારણે ડાયરેક્ટ બેનિફિટ કોઈ પણ પ્રકારનો નથી, ધિરાણનો બેનિફિટ છે, પણ ડાયરેક્ટ જે રાહત આપી શકાય એવી પ્રકારની કોઈ જાહેરાત થઈ નથી. જેતપુરનો ઉદ્યોગ ખૂબ જ મોટી રોજગારી આપનારો ઉદ્યોગ છે. જેતપુરની અંદર એક રાહતનું પેકેજ આપવામાં આવે, પર્ટિક્યુલર સ્પેશિયલ જેતપુર માટે રાહતનું પેકેજ આપવામાં આવે, જેને કારણે તમે સમજી લો અહીંયા રોજગારીની ખૂબ જ વિપુલ તકો હોવાને કારણે આ ધંધો, આ વેપાર ફરી પાછો બેઠો થાય તો ખૂબ જ સારા સંજોગો ઉત્પન્ન થઈ શકે એમ છે. મજૂર જે જેતપુરના સરાઉન્ડિંગ 50 કિલોમીટરની અંદરથી થોડા ઘણા પ્રમાણમાં મજૂરો પ્રાપ્ત થઈ શકે એ પ્રકારની પણ સ્થિતિ છે, પરંતુ અત્યારે મોનસૂનને કારણે, ચોમાસું શરૂ થવાને કારણે ખેતીની અંદર પણ ઘણા કામો હોય એટલે મજૂરો મળવા પણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. પણ આવનારા દિવસોની અંદર થોડી સ્થિતિ હળવી થઈ શકે એ પ્રકારની પણ પરિસ્થિતિ છે. ટ્રેનો કે વહીકલો શરૂ થાય તો પરપ્રાંતી મજૂરો જેતપુરની અંદર આવી શકે, અને જો જેતપુરમાં પરપ્રાંતી મજૂરો આવશે તો જ આ વેપાર સારી રીતે ચાલી શકશે.